હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. કપાસ બજાર વિશેની માહિતી આ વિડીયોમાં આપશું, ખાસ ધ્યાન આપજો. મિત્રો, બે દિવસથી ટૂરમાં છું, હજુ આવતીકાલે પણ નક્કી નથી, પણ જ્યાં છું ત્યાંથી તમારા માટે વિડીયો લઈને આવ્યો છું અને કપાસથી શરૂઆત કરીશ. આજે દિવસ દરમિયાન કપાસની આવક 30,000-32,000 મણની થઈ છે. આવકો એકદમથી ઘટી ગઈ છે, છતાં બજારને એનો કોઈ સપોર્ટ નથી મળતો. ખાસ કરીને બોટાદિયાળમાં વધારે આવક થતી હોય છે, ત્યાં માત્ર 8,200 મણની આવક થઈ છે. એની સામે રાજકોટમાં 5,200 મણની થોડીક આવક વધારે હતી. બોટાદની યાર્ડની જે સાઇઝ છે એ પ્રમાણે ઘણી ઓછી આવક ગણાય, પણ કપાસના ભાવમાં બહુ ચમક નહોતી. કપાસનો ભાવ લગભગ આજે સવારથી ટકેલા જેવો હતો. સારા માલમાં માત્ર 5-10 રૂપિયા જેવું સારું બોલાતું હતું, પણ બજારની અંદર બહુ ઉત્સાહ નથી, કારણ કે તેજી નથી થતી અને ન્યુયોર્કનો વાયદો વધે તો એ પાછો ઘટી જાય છે, એટલે મુશ્કેલી પડી રહી છે. બજાર ટકતી નથી. સારા માલની વાત કરીએ, 4G સુપરમાં તો 1475-1500, એ પ્લસમાં 1470-1500, એ ગ્રેડમાં 1455-1470, બી પ્લસમાં 1410-1450, બી ગ્રેડ 1380-1400, સી પ્લસ 1340-1380, સી ગ્રેડ 1300-1340 અને ફર્ધરમાં 1250-1275 ભાવથી કામકાજ થયા હતા. બહુ કંઈ ખાસ ઉત્સાહનું વાતાવરણ એમાં નહોતું. અને વાત કરીએ આપણે વિદેશી બજારની, તો ન્યુયોર્કનો જે કોટન વાયદો છે એ કોટન વાયદામાં જ્યારે શરૂઆત થઈ હતી દિવસની, ત્યારે સારો એવો સુધારો હતો. લગભગ વાયદામાં 77 સેન્ટનો ભાવ થયો હતો અને પછી ફરીથી ઘટાડો આવતા 75.2022 સેન્ટની આજુબાજુ વાયદો જુલાઈ મહિનામાં ચાલી રહ્યો છે. ગુરુવારે મિત્રો અમેરિકામાંથી જે અઠવાડિક ધોરણે નિકાસ થતી હોય છે એના આંકડા આવવાના હતા અને ખાસ કરીને વાયદો જે ઊંચા મથાળેથી પટકાઈને ખસો ઘટ્યો છે એ પછી નિકાસના આંકડા કેવા આવે છે અંગે સૌને ઉત્કંઠા છે. કારણ કે ગયા અઠવાડિયામાં નીચા ભાવને લીધે જે આંકડા એવા, એ લગભગ 2.5 લાખ ગાંસડી જેટલા નિકાસના સોદા થયા હતા અને આ વખતે હવે શું થાય છે એ જોવાનું રહેશે. પણ મિત્રો, આ બધા હવે નવો આંકડો જે આવ્યો છે એ આઈસ કોટન એક્સચેન્જ ઉપર જે સર્ટિફાઈડ સ્ટોક હોય છે એ અંગેનો છે અને 14મી મેના દિવસે સર્ટિફાઈડ સ્ટોક એકાએક વધી ગયો છે. 4,470 ગાંસડી વધી અને 1,79,735 ગાંસડીનો સ્ટોક થઈ ગયો છે. એટલે જે છેલ્લા 3-4 વખતથી જે ઘટાડો દેખાતો હતો એ ઘટાડો તો બહુ મામૂલી હતો, પણ વધારો એના કરતા બમણો થઈને આવ્યો છે. એટલે બજારને વિદેશી બજાર ઉપરથી જ ટેકો મળે એવી શક્યતા દેખાય છે. આપણી બજાર સ્વબળે નથી ચાલી શકતી. ગુજરાતની અંદર વાત કરીએ તો શંકર ગાંસડીનો ભાવ માત્ર 100 રૂપિયાના સુધારામાં 56,500 થી 56,800 રૂપિયા હતો. અને આપણે વાત કરીએ દેશાવરની, તો દેશાવરની અંદર કુલ મળીને અત્યારે ગાંસડીની આવકો 35,000 ગાંસડી થાય છે અને ગુજરાતમાં માત્ર 10,000 ગાંસડીની આવક થઈ હતી. કપાસિયા ખોળ વિશેની માહિતી ખેડૂતો ઈચ્છતા હોય છે, ઘણા બધા ખેડૂતો માંગ કરે છે, તો આજે હાજર ભાવ મારી પાસે નથી, પણ વાયદા બજારની સ્થિતિ જણાવી દઉં તો જે એમાં પણ 2 મહિનાનો વાયદો કટ થવાનો છે એટલે અત્યારે થોડો સુધારો છે, પણ એકંદરે કપાસિયા અને ખોળની બજાર સારી છે. કારણ કે કપાસ મળવાનું ઓછું થઈ ગયું છે અને પીલાણ ઓછું છે, કપાસિયાની અછત છે, એટલે કપાસિયા અને ખોળ બંને વધી રહ્યા છે. 2 મહિનાના વાયદામાં 24 રૂપિયા વધીને 2610નો ભાવ હતો. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.